દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો આજે આપણે એક મીઠાઈ બનાવશું, તો એ છે સુપર ડિલિશિયસ કાજુ પિસ્તા રોલ. સ્વાભાવિક છે કે તહેવારો આવે એટલે કંદોઈના ત્યાંથી તો મીઠાઈઓ લાવતા જ હોય, પણ આજે આપણે ઘરે જ ક્વોલિટી વસ્તુ વાપરીને અને બહુ જ ઓછા ખર્ચમાં મીઠાઈ તૈયાર કરશું. તો ચલો કાજુ પિસ્તા રોલ બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. જો તમને મારી રેસિપીઝના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અહીંયા મેં 1 કપ જેટલા કાજુ લઈ લીધા છે, તો આ કાજુનો આપણે પાવડર તૈયાર કરવાનો છે. તો એટલું ધ્યાન રાખવાનું કે કાજુ થોડા ઠંડા હોવા જોઈએ, એટલે કે 1-2 કલાક માટે આપણે તેને ફ્રીઝમાં મૂકેલા હોવા જોઈએ. જો કાજુ થોડા ઠંડા હશે ને, તો પીસતી વખતે એટલી હીટ નહીં પકડાય, એટલે કે એકદમ છૂટો છૂટો એવો જ પાવડર તૈયાર થશે. તો બસ તેને પલ્સ મોડમાં પીસી લેશું, અને જો ઓન ઓફ કરતા જઈને પીસતા હોય ને, તો થોડો બ્રેક આપી એકવાર મિક્સ કરીને ફરી પાછું પીસવું. પીસવાથી તો એકદમ સરસ પાવડર થઈ ગયો છે, પણ જો થોડી કાજુની કટકીઓ રહી ગઈ હોય તો એટલા માટે આપણે તેને ચાળી લેશું. કાજુનો જ્યારે આપણે રોલ બનાવીએ ને, ત્યારે તે એકદમ સ્મૂથ હોવો જરૂરી છે. તો બને ત્યાં સુધી તેને ચાળી જ લેવાનું, જેથી કરી કોઈ પણ કટકી કાજુની રહી ના જાય. તો હવે કાજુનો પાવડર ચડાઈને તૈયાર છે, તો તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું. હવે આ મીઠાઈ એકલા કાજુના પાવડરથી બનાવીએ તો થશે તો ખરી જ, પણ તેની જે પ્રોપર શાઇન આવવી જોઈએ મીઠાઈમાં એ નહીં આવે. તો એટલા માટે આપણે તેમાં 4-5 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. મિલ્ક પાવડર અહીંયા જો ઓછો ઉમેરવો હોય તો એમ પણ કરી શકાય, એટલે કે મેં અહીંયા 1 કપની સામે 4-5 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે. તમે 2-3 ચમચી જેટલો લો તો પણ ચાલશે જ, કેમ કે ઘણીવાર એવું થાય કે કોઈ આવી સ્વીટની રેસિપીમાં મિલ્ક પાવડરનો ટેસ્ટ ઘણાને નથી ભાવતો હોતો, તો 2-3 ચમચી લો તો પણ ચાલશે જ. તો આમ ટોટલ મિશ્રણ 1.25 કપ જેટલું થયું છે. તો આમ જોવા જોઈએ ને કે મિલ્ક પાવડર 2-3 ચમચી જેટલો જ નાખ્યો હોય ને, તો કાજુનો પાવડર વધારે કરી દેવો. ત્યારબાદ 1/2 કપ જેટલા પિસ્તા લઈ લીધા છે. આ પિસ્તાને 15-20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા, અને પિસ્તા ઉપરની છાલ કાઢી લીધી છે, જેથી કરી એકદમ સરસ ગ્રીન એનો દેખાવ આવે. અને હવે આ પિસ્તાને આપણે થોડા પીસી લેશું. તમે ઈચ્છો તો એકદમ ઝીણી ઝીણી કટકીઓ પણ કરી શકો. પીસવામાં સાવ તેની પેસ્ટ નહીં બનાવીએ, થોડો ક્રંચ રહે એ રીતે જ રાખશું. તો નેક્સ્ટ આપણે ચાસણી તૈયાર કરવાની છે, તો એટલા માટે 1/3 કપ એટલે કે અબાઉટ 5 ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે. અહીંયા હું એ કહીશ કે બધાના ઘરમાં તો ગળપણનું અલગ અલગ માપ, તો 1/2 કપ સુધીની ખાંડ અહીંયા તમે લઈ શકો છો. તો અહીંયા 5 ચમચી ખાંડ છે ને, તો એની સામે 4-5 ચમચી જેટલું જ પાણી એડ કરીશ. તો અહીંયા આપણે 1 તાળની ચાસણી કરવાની છે, તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને ઉકળવા દેશું. તો હવે થોડીવાર પછી ચેક કરીએ કે ચાસણી થઈ છે કે નહીં. તો તાર બનતો નથી, તૂટે છે, તો હજુ પણ આપણે તેને થોડી થવા દેશું. ફરી થોડી ગરમ થયા પછી ચેક કરીએ, તો જુઓ અહીંયા આપણો 1 તાર કમ્પ્લીટ થઈ રહ્યો છે. તો બસ આ સમયે તો સૌથી પહેલા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું, અને જે કાજુનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે તેમાં ઉમેરી દેશું, અને ઉમેર્યા પછી તરત જ તેને મિક્સ કરી લેવાનું. હવે અહીંયા એ ધ્યાન રાખવાનું કે મિક્સ કરતા બહુ વધારે વાર નથી લગાડવાની. તો જુઓ અહીંયા કાજુનું મિશ્રણ ચાસણી જોડે એકદમ બાઇન્ડ થઈ ગયું છે. મિશ્રણ થોડું બાઇન્ડ થઈ જાય ને, પછી આપણે તેમાં ઘી ઉમેરવાનું છે, પણ એ પણ સાવ ઓછી ક્વોન્ટિટીમાં, એટલે કે 1 ચમચી જેટલું જ ઉમેરશું. તો જુઓ અહીંયા કાજુના ડોનું એકદમ સરસ એવું લેયર બની રહ્યું છે. તો બિલકુલ વાર ન લગાડતા તેને પેનમાંથી કાઢી લેશું, કેમ કે પેન ગરમ છે અને વધારે વાર સુધી મિશ્રણ પેનમાં રહેશે તો તેનો પાક વધતો જશે, એટલે કે આપણું જે મિશ્રણ છે એ હાર્ડ થઈ જશે. તો બસ આ મીઠાઈ બનાવતા 2 જ વાતનું ધ્યાન રાખવાનું કે ચાસણીનો 1 તાર અને ચાસણી થઈ જાય પછી મિશ્રણ એડ કર્યા પછી તરત જ મિક્સ કરીને તેને કાઢી લેવાનું. આ મિશ્રણ થોડું ચોટશે, તો એટલા માટે મેં એને બેકિંગ પેપર ઉપર લીધું છે, અને મિશ્રણને આવી રીતે મસળી લેવાનું જેથી કરી એકદમ પ્રોપર એવો એનો ડો બને. ડો થોડો ગરમ છે, તો હજુ આપણે તેનો રોલ નથી બનાવવાનો, તો થોડી વાર માટે આપણે તેને સેટ થવા દેશું, અને આ રીતે આપણે તેને ઢાંકી દેશું, કેમ કે જો તે ખુલ્લું રહેશે ને તો સુકાતું જશે, અને જો ડો સુકાતો જાય ને તો તેનો પ્રોપર રોલ નહીં બનાવી શકાય, એટલે કદાચ વણી તો શકીએ પણ તેની કિનારીઓ જે છે એ ફાટવા લાગશે. અને હા, એ પણ કહું કે આ ડોને આપણે બહુ વધારે વાર સુધી મૂકી નથી રાખવાનો, એને વણી જ લેવાનો છે. બસ જસ્ટ આપણે હાથ અડાડી શકીએ ત્યાં સુધી જ એ થોડો ઠરવો જોઈએ. તો ત્યાં સુધીમાં પિસ્તાનું મિશ્રણ તૈયાર કરી લઈએ. તો 1 પેનમાં થોડું એવું ઘી ઉમેરીશ,
અને આપણે જે અતકશરા પીસેલા પિસ્તા છે તે ઉમેરી દેશું અને એકદમ ધીમા તાપે તેને શેકશું। પિસ્તાને શેકવાનું કારણ એ કેમ કે તેને આપણે પાણીમાં થોડી વાર માટે પલાળી રાખ્યા હતા, એટલે કે તેમાં થોડો મોશનનો ભાગ હોય, તો એ મોશનના ભાગને આપણે દૂર કરવાનો છે જેથી કરી મીઠાઈ આપણી બગડે નહીં। પિસ્તાને કંઈ બહુ વધારે વાર નહીં, બસ ખાલી 2-3 મિનિટ માટે જ શેકશું। મીઠાઈને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો એલચીનો પાવડર ઉમેરી તેને મિક્સ કરી લઈશ। અને આ બાજુ આપણે જે કાજુનો ડો બનાવેલો હતો એ પણ થોડો ઠરી ગયો છે, અને આમાંથી થોડો પાર્ટ લઈને આપણે જે પિસ્તાનું ફિલિંગ કરવાનું છે તેમાં ઉમેરશું। અને જે પિસ્તાનું મિશ્રણ છે એ થોડું ઠરે ને પછી જ આ ડો ઉમેરવાનો। આવી રીતે ફિલિંગમાં થોડો એવો આડો ઉમેરી દેવાથી એકદમ પ્રોપર એવું રોલનું બાઇન્ડિંગ આવશે। હવે આ સમયે એવું થાય કે પિસ્તા તો વધારે છે, એટલે કે પિસ્તાનું ફિલિંગ વધારે જ છે, પણ એમ છતાંય આ ડો થોડો તો તેમાં ઉમેરવો જ। આમ તો ગ્રીન કલર છે જ, એમ છતાં પણ એકદમ સરસ દેખાવ આવે એટલા માટે 2-3 ડ્રોપ્સ જેટલો ફૂડ કલર ઉમેરીશ। ફૂડ કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે। તો અહીંયા રોલ માટેનું ફિલિંગ તૈયાર છે। તો નેક્સ્ટ આપણે જે કાજુનો ડો બનાવેલો છે તેને લુવા કરી લઈશ અને ત્યારબાદ તેને રેક્ટેંગલ શેપમાં વણી લેશું। અને વણાઈ ગયા પછી તેની સાઈડની 2 બાજુની કોર કાઢી લેશું, કેમ કે તે થોડી અનઇવન વણાયેલી હોય। અને બીજું રીઝન એ કે જ્યારે રોલ વાળીએ ને ત્યારે તે એકદમ સેમ એવો થાય, એટલે કે તેનું પડ જાડું પતલું ના રહે। તો હવે આપણે પિસ્તાનો રોલ પહેલા તૈયાર કરી લઈએ। અને હવે આ રોલને આપણે વચ્ચેથી કટ કરી લેશું। અહીંયા પિસ્તાના રોલને આપણે એટલો જાડો નથી રાખવાનો, કેમ કે આપણે તેને ફિલિંગમાં યુઝ કરવાનો છે। તો બસ અહીંયા આપણો પિસ્તાનો રોલ એટલે કે ફિલિંગ માટેનો રોલ તૈયાર છે। તો તેને આપણે જે કાજુના ડોની શીટ તૈયાર કરેલી હતી તેમાં એડ કરશું। તો આ કાજુની શીટ કરતાં રોલ થોડો વધારે મોટો છે, તો સાઈડથી કટ કરી લઈશ। અને હવે તેને 2 બાજુ વાળી લેવાનું છે, તો પહેલાં એક સાઈડથી કવર કરીશ। કવર કરતી વખતે ધ્યાન રાખવાનું કે બિલકુલ એર બબલ ના રહે, એટલે કે થોડી સ્પેસ ના રહે, એકદમ પ્રોપરલી જ કવર થાય। આમ બીજી બાજુથી પણ એકદમ સરસ વાળી લેશું। રોલને જેવો જાડો પતલો કરવો હોય એ રીતે રાખી શકાય। અહીંયા તમે જોઈ શકો છો કે આપણા રોલમાં એકદમ સરસ શાઇન આવેલી છે અને એકદમ પ્રોપર એવું બાઇન્ડિંગ પણ થયું છે। તો અહીંયા રોલ તો તૈયાર છે, પણ દેખાવ માટે સિલ્વર પેપર લગાવશું। અને સિલ્વર પેપર લગાવવું એ પણ એક ટ્રીક છે, તો એના માટે પેપરને નીચે મૂકીને રોલને એની ઉપર વાળી લેવું। તો રોલ તો આપણો વળાઈ ગયો છે, હવે તેને આપણે કટ કરવાનો છે। કટ કરતા સમયે જો પ્રોપરલી કટ ના થતા હોય તો 10-15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવા અને પછી કટ કરવા, અને તેમાં પણ જેવા નાના મોટા રોલ આપણે જોઈતા હોય એ મુજબના કરવા। તો અહીંયા સુપર ડિલિશિયસ કાજુ પિસ્તા રોલ તૈયાર છે। તો આમ ઘરે જ ઓછા ખર્ચમાં ક્વોલિટી વસ્તુ વાપરીને સુપર ટેસ્ટી એવી મીઠાઈ બનાવી શકાય છે। હા, ચાસણીવાળી મીઠાઈ છે, તો 1-2 વાતનું ધ્યાન રાખશો ને તો આ મીઠાઈ એકદમ પરફેક્ટ એવી જ બનશે।